હોય તમે જેલમાં કેદ થઈ ગયા છો, બે દિવસ જ થઈ જાય, બાકી બધા દિવસે હું એકલી જ ફરતી હોઉં. જિગ્નેશ કવિરાજની નવરાત્રિમાં છે. ગાંધીનગર ગયો હતો આને મને કીધું જ નતું કે હું ગાંધીનગર જઉં, પરમિશન લેવી પડે કાર્તિક, સમજો પરમિશન વગર ના જવાય. હવે તમે જેલમાં કેદ થઈ ગયા છો. તો ગાઈસ અત્યારે અમે બહાર નીકળ્યા છીએ ફરવા માટે, એન્ડ અત્યારે આજે રાતનો પ્લાન અમારો ખબર નહીં કે આજે, એ તો તમને બ્લોગમાં આગળ જોશો તો જ ખબર પડશે. અને હવે અત્યારે બપોરના કેટલા વાગ્યા છે ખબર નહીં, કેટલા હવે 3 વાગ્યા છે. અને અહીંયા અમે રિવરફ્રન્ટ પહોંચ્યા, અત્યારે બહાર ફરવા નીકળ્યા. જોઈએ હવે ડે નો બ્લોગ અત્યારથી સ્ટાર્ટ કર્યો છે કે જે હું ભૂલી ના જઉં, એટલે કે તરત તૈયાર થઈને ના બનાવું, એટલા માટે હવે આજનો ચોલી બોલી બધેથી સેટિંગ કરવાની. હજુ પહેલી વાર હું સેટિંગ કરું ચોલીની, બાકી મારી ચોલી પોતાની જ છે, કોઈને લેવી હોય તો પ્લીઝ મને માંગવી નહીં. અને હવે કાર્તિકને તો કુર્તાની જરૂર જ નહીં પડતી, લઈ આવે જઈ લે. આ લોકોને સારું હોય તમારા લોકોને કુર્તા મોંઘા ના આવે, હવે ચોલી બહુ મોંઘી આવે ભાઈ. તો ગાઈસ ચલો હવે બ્લોગમાં બન્યા રહેજો, એન્ડ જોઈશું આજે કોઈ ફ્રેન્ડ વ્રેન્ડ ઘરે આવે તો તમને બ્લોગમાં જ ખબર પડશે. અને જલ્દી ઘરે પહોંચી જઈએ તો સારું, કેમ કે તૈયાર થઈ બી પાછું અમારે નદી પાર જ જવાનું હોય, અમે એ બાજુ ગરબા રમવા નહીં જતા, કેમ કે હવે એક જ બે દિવસ હોય કાર્તિક જોડે, અને કાર્તિક ખાલી મન બે દિવસ ગરબા રમવા લઈ જાય નહીં. આખી નવરાત્રિ બે દિવસ જ થઈ જાય, બાકી બધા દિવસે હું એકલી જ ફરતી હોઉં. તો હજુ પાછો જે નેક્સ્ટ વ્લોગ આવશે એમાં તો તમે કાર્તિક દૂર દૂર સુધી જોવા જ નહીં મળે, તમારે રાતની જેમ અંધારામ ગુપ્ત થઈ જશે. તો વ્લોગમાં બન્યા રહેજો, એન્ડ લાઈક શેર કોમેન્ટ કરો. અત્યારે રાતના 11 વાગ્યા છે, એન્ડ સોરી હું બ્લોગ ના બતાવી શકી બીકોઝ અમે લોકો કામમાં હતા થોડા, એન્ડ શું કરીએ પછી લેટ ઘરે પહોંચી, પછી ટાઈમ મળ્યો નહીં, ફોનમાં ચાર્જિંગ બી નહોતું. એન્ડ હવે અત્યારે અમે જઈએ છીએ, ક્યાં જઈએ બાકી આપણે? ભોપાલ. ભોપાલ, સાઉથ ભોપાલ ના, એ ભોપાલ જ કહેવાય. હા ભોપાલ જઈએ છીએ જિગ્નેશ કવિરાજની નવરાત્રિમાં, સિંગર છે ખબર છે ને તમને બધા. કઈ નહીં, તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ખાલી મોજ કરવા માટે, બાકી કઈ. તો આજ નહીં નવરાત્રિનો કયો દિવસ છે, સાતમો દિવસ છે, એન્ડ અત્યારે અમે નીકળી ગયા છે. તો મળીએ ચલો તમને ત્યાં ડાયરેક્ટ પાર્ટી પ્લોટમાં, કે કેટલી ભીડ સહન કરવી પડે પાર્ટી પ્લોટમાં. ઓકે
ઘરે નહી જતા આખું કહો હજુ તો અમે ફરશું આનું ફેસ ટાઈમ જ ખરાબ કોઈ નામ નહી થતું સિટીમાં આવ્યો તો ફોન ના કરાય.